વેલકમ નમસ્કાર મિત્રો, હું છું પરેશકુમાર વાઢિયા અને તમે જોઈ રહ્યા છો વાઢિયાભાઈ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગીર અને ગીરના સિંહો વિશે। ત્યારે મિત્રો 1965-70 ના જે ગાળાની અંદર એક સિંહની કાફી બોલબાલા હતી અને તેમાં એક માલધારી હતા, તેની પણ તેમની સાથે ખાસી મિત્રતા હતી। તો મિત્રો, આ મિત્રતાનો જે પ્રસંગ છે તે અહીંયા પ્રસારિત કરવાના છે અમે। તો મિત્રો, જો આ પ્રસંગ અમારા વિડીયોની અંદર તમને પસંદ પડે તો મિત્રો વિડીયોને લાઈક કરજો, તેમજ કમેન્ટ બોક્સની અંદર ખમ્મા ગીરને જરૂર લખજો મિત્રો, જેથી મારો આ વિડીયો મેં બનાવ્યો એ મને એનો મને ખૂબ આનંદ થાય મિત્રો। મિત્રો, વિડીયો બનાવવામાં કાફી મહેનત લાગે છે મિત્રો, ત્યારે આપના એક એક લાઈક અને આપની એક એક કમેન્ટ અમારા માટે બહુ મૂલ્યવાન અને કિંમતી છે મિત્રો। તો આપના કિંમતી અને બહુમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો। સાથે સાથે મિત્રો, અમારા દ્વારા આવા અવનવા વિડીયો ચેનલ પર અપલોડ કરવામાં આવે છે, તો જો આપ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો મિત્રો। તો આવો સ્ટાર્ટ કરીએ વિડીયોને। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગીરની અંદર ઈસવીસન 1965માં ગીરને અભયારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને એ અભયારણ જાહેર કર્યા બાદ 1970 આસપાસ આ ગીરની અંદર વસતા માલધારીઓને અન્ય બીજા સ્થળે ખસેડવા માટેની હિલચાલ પણ શરૂ કરી દેવામાં આવી હતી, જેના કારણે ગીરની અંદર રિસર્ચ વર્કની કામગીરી શરૂ થવા પામી હતી અને એ સમયે ગીરના સિંહ પર રિસર્ચ કરવા માટે એક વિદેશી નાગરિક પોલ જોસલિન નામના વ્યક્તિએ ગીરની અંદર ધામા નાખ્યા હતા। ત્યારે મિત્રો, પોલ જોસલિન પોતાના રિસર્ચ વર્ક દરમિયાન ગીરના એક માલધારી ઝીણાભાઈ નાનાભાઈ ઠાકરિયાને પોતાની સાથે રાખ્યા હતા અને ઈસવીસન 1950 અને 60માં ગીરમાં એ સમયે ટીલિયા નામના સિંહની કાફી બોલબાલા હતી મિત્રો। મિત્રો, આ ટીલિયા નામનો સિંહ કે જે શિકાર કરતો, પુખ્ત વયની ભેંસોનો શિકાર કરતો, ત્યારે તેને ડોકીથી ઉંચકી અને અધરો અધર લઈ જતો, ત્યારે તેને નીચે પણ ન અડવા દેતો અને માત્ર જો દેખાતા હોય તો તેના પગ જે ઢસડાણા હોય તેના લીટા જ દેખાતા, આવો શક્તિશાળી આ સિંહ હતો મિત્રો। ત્યારે મિત્રો, આવા શક્તિશાળી સિંહની ભારત સરકાર દ્વારા 1960ની સાલમાં એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી, જે આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો મિત્રો। મિત્રો, આ ટીલિયા નામનો સિંહ જ્યારે નાનો હતો ત્યારે તેની માતા ગંગા નામની સિંહણ કે જેને ઝીણાભાઈ સાથે ખૂબ આત્મીયતા હતી અને ખૂબ ગાઢ મિત્રતા હતી। આ મિત્રતા એવી હતી કે જ્યારે ઝીણાભાઈ જંગલમાં સૂતા હોય ત્યારે આ ગંગા નામની સિંહણ તેના પડખામાં આવીને સૂઈ જતી હતી। મિત્રો, એક વખત એવી ઘટના બને છે કે ઝીણાભાઈ જંગલમાં સૂતા હોય છે અને ત્યારે આ ટીલિયા નામનો સિંહ નાનો હતો અને તે રમતા રમતા ઝીણાભાઈના પડખામાં આવીને સૂઈ જાય છે, ત્યારે ઝીણાભાઈને ખબર નથી હોતી અને ઝીણાભાઈનો હાથ છે એ ટીલિયા નામના આ નાના બાળ ઉપર પડે છે અને ટીલિયો સિંહ છે તે નાના બાળ હોવાને કારણે હાથ નીચે દબાઈ જાય છે અને જેના લીધે તે કાવકારા કરવા માંડે છે અને રાડારાડી કરવા માંડે છે, ત્યારે તેની માતા ગંગા આ ટીલિયાનો અવાજ સાંભળી અને સફાળે બેઠી થઈ જાય છે અને તાત્કાલિક તે જગ્યા પર આવી જાય છે અને જે ઝીણાભાઈ સૂતા હોય છે તેના પર પગ પોતાનો પંજો છે ને દાબી દે છે અને ત્યારે ઝીણાભાઈ જરા પણ અચકાયા વગર પોતાના માથા ઉપરથી હાથ લીધા વગર માત્ર સહેજ નિર્મળ સ્વભાવે એટલું કહે છે સિંહણને કે શું ગંગા તું પણ, એ તો હું ઝીણો છું, અને આટલું સાંભળતા જ ગંગા પોતાના પગનો પંજો ઝીણાભાઈની છાતી ઉપરથી લઈ લે છે મિત્રો। આવો પ્રેમ મિત્રો, પોલ જોસલિનનું આ રિસર્ચ વર્ક અંદાજિત 9-10 વર્ષ સુધી ચાલ્યું હતું અને આ રિસર્ચ દરમિયાન તેમણે ઝીણાભાઈને કહ્યું હતું કે ઝીણા તારે જંગલની અંદર રહેવાનું છે અને સિંહ કેટલું મારણ કરે છે, સિંહ ક્યાં જાય છે, કેટલા દિવસે મારણ કરે છે
એ બધી માહિતી આપણે એકઠ ભેગી કરવાની છે ત્યારે પોલ જોસલિનની આ વાત ઝીણાભાઈ માન્ય રાખી અને 15-15 દિવસ સુધી મિત્રો જંગલની અંદર પડ્યા રહે છે અને સિંહોની આ બધી માહિતી એકઠી કરે છે ત્યારબાદ મિત્રો પોલ જોસલિન દ્વારા ઝીણાભાઈને કહેવામાં આવે છે કે ઝીણા તારે હવે આ રિસર્ચનો સેલો સમય છે ત્યારે એક બકરાને લઈ અને જંગલની અંદર સિંહની સામે બેહવાનું છે પણ ધ્યાન એટલું રાખવાનું છે કે આ બકરાને ખાવા નથી દેવાનું કે સિંહ ખાઈ જાય એ થવા નથી દેવાનું કેમ કે આ રિસર્ચનો જે જરૂરી ડેટા છે તે હવે લેવાનો ત્યારે મિત્રો ઝીણાભાઈ છે તે એક બકરાને લઈ અને જંગલની અંદર સિંહની સામે બેસી જાય છે ત્યાં બીજા પણ ઘણા સિંહો આવે છે પણ જ્યાં સુધી ઝીણાભાઈ જાગતા હતા ત્યાં સુધી સિંહની હિંમત ના હતી કે એ બકરાને પકડી લઈ જાય અને સિંહ પણ સામે બેસી રહ્યા હતા પરંતુ આ અરસામાં ઝીણાભાઈને ઝોકો આવી જાય છે અને સિંહ દ્વારા એ બકરાને પકડી લેવામાં આવે છે ત્યારે ઝીણાભાઈ છે જાગી જાય છે એક તરફ સિંહ બકરાને ખેંચે છે અને એક તરફ ઝીણાભાઈ પણ ઝીણાભાઈ તો ઝીણાભાઈ હતા મિત્રો એ એમ થોડું બકરાને ખાવા દે ત્યારે મિત્રો આ ઘટના જે બની તેનો એક ફોટો પોલ જોસલિન દ્વારા પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો અને બાદમાં તે થિસલિસ્ટની ઓફિશિયલી રીતે પબ્લિશ પણ કરવામાં આવ્યો હતો મિત્રો ઝીણાભાઈ જ્યારે જંગલની અંદર જતા ત્યારે આ ટીલિયા નામનો સિંહ છે તે તેને મળવા માટે દોડી આવતો સામે અને આ સિવાય અન્ય સિંહો પણ જંગલની અંદર એવા હતા કે ઝીણાભાઈ જ્યારે પણ જંગલમાં જતા ત્યારે તેની કેશવાળી જે વાળ હોય છે તેને કેશવાળી કહેવામાં આવે છે અને આ કેશવાળીની અંદર ગાગડી જે થાય છે એક જાતનું જંગલની અંદર એ ગાગડી ટાઈપનું થાય છે ખળ અને તેમાં ગાગડી ટાઈપના જે ચોટેલા હોય છે તેમના બીજ એ સિંહની કેશવાળીમાં ચોંટી જતા હતા અને ઝીણાભાઈ આરામથી આ સિંહની કેશવાળીઓમાંથી ગાગડીઓ ઉખેડતા હતા મિત્રો ઝીણાભાઈ અને સિંહોની આવી મિત્રતા હતી ગુજરાતી સાહિત્યની અંદર પણ ગીર અને સિંહો સાથે આ માલધારીઓનો ખાસ સંબંધ વિશે મિત્રો ઘણું લખવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્યની અંદર ગીરના સિંહો અને માલધારીઓના આ ઉત્કૃષ્ટ સંબંધો વિશે લખાયેલું છે જેમાં ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રષ્ટાંતોમાંથી ચારણ કન્યા નામની કવિતા રચાયેલી છે સાથે સાવજની ભાઈબંધી જેવા ઉત્કૃષ્ટ ઉદાહરણો સાથે કવિતાઓ લખવામાં આવી છે મિત્રો આ સાથે અનેક કવિઓએ ગીરના માલધારી અને સિંહ સાથે આ જંગલની જે ગાઢ સંબંધો છે તેને પોતાના પુસ્તકોની અંદર બિરદાવ્યા છે મિત્રો જ્યારે સિંહનું મૃત્યુ થાય છે ત્યારે આ જંગલોની અંદર સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે સાથે સાથે તેનું ભેસણું પણ રાખવામાં આવે છે મિત્રો અને માલધારીઓ દ્વારા આ વિસ્તારની અંદર તેનો શોક પણ પાળવામાં આવે છે તો મિત્રો આવો પ્રેમ આવો ગાઢ પ્રેમ આવો લગાવ એ આ ગીરની અંદર જોવા મળે છે ત્યારે ગીરના જંગલો સિંહ અને ગીરના જે વસતા માલધારીઓ વચ્ચેના જે આત્મીયતાના સંબંધ છે તે ખૂબ સારી રીતે આપણે અહીંયા જોઈ શક્યા છે મિત્રો આવા નવા અવનવા વિડીયો અમારી ચેનલ પર પ્રસારિત થતા રહેશે જો આપને પસંદ આવે મિત્રો તો લાઈક કરજો સાથે સાથે કમેન્ટ બોક્સની અંદર તમારા બહુમૂલ્ય અને કિંમતી પ્રતિભાવ અમને આપવાનું ન ભૂલતા મિત્રો સાથે તમે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો